ગીર સોમનાથના રામપરા ગામે ગીર લાયન આર્ટ એકેડેમીનો પ્રારંભ કરવામાં આવ્યો. એકેડેમીથી અનેક લોકોને લાભ મળશે તેવો આશાવાદ મહાનુભાવોએ વ્યક્ત કર્યો. હવે જોઈએ અમારા પ્રતિનિધિ મહેશ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રામપરા ગામે ગીર લાયન માર્શલ આર્ટ એકેડેમીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગીર લાયન માર્શલ આર્ટ એકેડેમીના ઓપનિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર સાગરભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપના મંત્રી પ્રવીણભાઈ આમહેડા, વેરાવળ તાલુકાના પૂર્વ ઉપપ્રમુખ દેવાયતભાઈ, વેરાવળ તાલુકાના ન્યાય સમિતિના અધ્યક્ષ રાજાભાઈ રામપરા, ગામના સરપંચ રણસિંહભાઈ, મેયર નરેશભાઈ સાહેબ, દયા સાહેબ, ગુજરાત હાઈકોર્ટના વકીલ રામભાઈ બામણિયા તથા આજુબાજુના ગામના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગીર લાયન માર્શલ આર્ટ એકેડેમી ખોલવામાં આવી હતી. અત્યારના જમાનામાં કરાટે શીખવામાં ખૂબ જરૂરી છે, ત્યારે આ એકેડેમી કરાટેના ક્ષેત્રને વેગ આપશે તેવો આશાવાદ પણ મહાનુભાવો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગીર લાયન એકેડેમી એ યુનાઇટેડ કરાટે ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા સાથે કોલેબોરેશન કરે છે. તેના પ્રેસિડેન્ટ એસ કે મિશ્રા છે. ગીર લાયન માર્શલ આર્ટ એકેડેમીના માસ્ટર પી કે જાદવ, સુનિલ વાજા, વિપુલ જાદવ, અનિલ જાદવ 4 વર્ષથી કરાટેમાં જોડાયા છે અને કઠિન મહેનત બાદ આ વસ્તુ તેમણે સિદ્ધ કરેલ છે. ગુજરાત યોગ બોર્ડના યોગ ટ્રેનર પણ તેઓ છે. અનેક લોકો બાળકો આ એકેડેમીમાંથી તૈયાર થઈને કરાટે ક્ષેત્ર ગીર સોમનાથનું નામ રોશન કરશે તેવો પણ આશાવાદ વ્યક્ત થયો છે. સાથે આપણે